સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં વર્ષો જૂની પાણીની સમસ્યાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. શહેરી વિસ્તારમાં ધોળી ધજા ડેમ દ્વારા પાણી આપવામાં આવે છે. જો કે આ ડેમ નર્મદા કેનાલથી 12 માસ ભરેલો હોવા છતાં પણ સ્થાનિકોને 4-5 દિવસે પાણી મળે છે. શું છે સ્થાનિકોની સમસ્યા આપો છો? સુરેન્દ્રનગર, જોરાવરનગર, વઢવાણ સહિત મૂળી તાલુકાના પાંડવરા, સુજાનગઢ અને ગૌતમગઢ વગેરે સહિતના આસપાસના ગામોને ધોળી ધજા ડેમથી પાણી પૂરું પાડવામાં આવે છે. બીજી તરફ નર્મદા કેનાલ આવ્યા બાદ આ ડેમ 12 માસ પાણીથી ભરેલો રહે છે. વઢવાણ શહેરમાં કરોડોના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હોવા છતાં રહીશોને 4-5 દિવસે એકવાર પાણી મળે છે. વળી નગરપાલિકા દ્વારા પાણી આપવાનો કોઈ ચોક્કસ સમય નક્કી ન હોવાથી મહિલાઓને ઘરના કામકાજ છોડી દૂર હેન્ડપંપ કે કૂવામાંથી પાણી ભરવા જવું પડે છે, અથવા તો બહારથી ટેન્કર કે પછી પીવા માટેના મિનરલ વોટરની બોટલ વહેંચાતી ખરીદવી પડે છે. કોઈ કારણે પાણી આવતું નથી અમારે. 2 મહિનાથી અમે વારંવાર રજૂઆત કરી છે પણ અમારે પાણી આવતું નથી. અને અમારે અત્યારે પાણી ટાંકા મંગાવવા પડે છે. વહેલા 4 વાગે તો એ પાણી ટ્રેક આપે છે, પાણી ટાઈમસર આપતા નથી કોઈ કારણે. અમે ઘણી બધી વાર રજૂઆત કરી છે પણ અમને કોઈ નગરપાલિકા વાળો પાણી પૈસા તો પાણી લઈ પીવી છે. 30 રૂપિયાનો એક બોટલ આપતા હતા, એ પૂરું ઇનફ પડતું પાણી. નર્મદાનું વેચાતું લઈ છે પણ પાણી ન આપ. સુરેન્દ્રનગરમાં પાણીની આ વિકટ સમસ્યાને લઈ જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે એકદમ ચૂપકીથી સેવી લીધી. જ્યારે નગરપાલિકાના એન્જિનિયરના જણાવ્યા મુજબ લોકોને પાણી પહોંચાડતી વર્ષો જૂની પાણીની પાઇપલાઇન જર્જરિત થઈ ગઈ હોવાથી નગરપાલિકા દ્વારા લોકોને નિયમિત પાણી પહોંચાડી શકાતું નથી. આ પાઇપલાઇનનું કામ ટૂંક સમયમાં જ રિપેર કરી દીધા બાદ આ મુશ્કેલીનો અંત આવશે અને રહીશોને પાણીનું વિતરણ થઈ શકશે. ડેમમાં નર્મદા કેનાલ દ્વારા પાણી નાખવાથી હાલમાં ધોળીધજા ડેમ ઓવરફ્લો થઈ ગયેલ છે, એટલે વર્ષ દરમિયાન પીવાના પાણી માટેના સોર્સની વ્યવસ્થા થઈ ગયેલ છે. પરંતુ વર્ષો જૂની લાઈન હોવાના કારણે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા 2 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે. અને જો ભવિષ્યમાં અમારો પાણી પુરવઠા પ્રોજેક્ટ મંજૂર થાય તો અમે નગરપાલિકા વિસ્તારમાં રોજે પાણી વિતરણ માટેની વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા અહીંની પાણીની સમસ્યાને પહોંચી વળવા કરોડોના ખર્ચે યોજનાઓના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા અને શહેરીજનોને નિયમિત શુદ્ધ પાણી આપવાના ઠાલા વચનો પણ આપવામાં આવ્યા. પણ પરિસ્થિતિ આખરે જેમની તેમ જ રહી. ભલે ડેમ પાણીથી ભરેલો હોય પણ લોકોને તો 4-5 દિવસે એકવાર પાણી મળે છે, ત્યારે આકરા ઉનાળાએ પ્રજાજનોને નિયમિત પાણી ક્યારે મળશે તે હવે જોવું રહ્યું. વીરેન ડાંગરેજા, VTV News, સુરેન્દ્રનગર.